દિવાળી અગાઉ મંદીની અસર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર દેખાવા લાગી છે. હીરા બજારમાં જાણીતા એવા કિરણ એક્સપોર્ટર્સ દ્વારા આજે 300 જેટલા કારીગરોને છૂટા કરી દેવાની ચર્ચામાં જોર પકડતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આજે 18 કારીગરોએ નોકરીમાંથી મૂકી પડાતા એફોડેવિટ પણ કરાઈ હતી. અલબત્ત 300 કારીગરો છૂટા કરાયા છે, કેમકે અંગે કિરણ એક્સપોર્ટર્સના માલિક વલ્લભ લાખાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ હતો, પરંતુ તેઓ ફોન પર ઉપલબ્ધ ન હતા. નોંધનીય છે કે કિરણ એક્સપોર્ટના ચેરમેન વલ્લભ લાખાણી સુરત ડાયમંડ બોર્સના પ્રમુખ છે. કારીગર વર્તુળમાંથી જાણવા મળ્યા મુજબ કે હીરા બજારમાં કારીગરોને દિવાળી વેકેશનનો પણ પગાર આપવામાં આવે છે, પરંતુ આ પગાર ન આપવો પડે એ માટે કારીગરોને છૂટા કરાયા છે. આ ઉપરાંત કેટલાક કારીગરો એવા હતા જેઓ અગાઉ કિરણ એક્સપોર્ટમાં કામ કરતા હતા, ત્યારબાદ તેઓ અન્ય હીરા કંપનીમાં વધુ પગારે જોડાયા હતા, પરંતુ એક વર્ષના ગાળામાં આ કારીગરોને ફરી કિરણ એક્સપોર્ટમાં વધુ પગાર આપીને લેવામાં આવ્યા હતા. કારીગર સૂત્રોમાં વધુ જણાવે છે કે હવે જે કારીગરોને ઊંચા પગારે લેવાયા હતા તેમને ટેકનિકલ કારણો જણાવીને કહેવાઈ રહ્યું છે કે તમે કંપનીની પોલિસી ભંગ કરીને પગારે લાગ્યા છો. નોકરી છોડીને કોઈ કારીગર જાય તો તેને એક વર્ષના ગાળા બાદ ફરી નોકરીએ લેવાય એ દરમિયાન નહીં, પરંતુ તમે એક વર્ષની અંદર આવ્યા છો તો વધારાનો જે પગાર ચૂકવ્યો છે તે કંપનીને પરત કરવામાં આવે. આમ એક એક કારીગર પાસે 50-70 હજાર રૂપિયા પરત માંગવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ સુરત.